जय श्री कृष्ण विद्यार्थी मित्रों, टेन्थ विथ रोहित जोशी में आपनो हार्दिक स्वागत छे। आज आपणे विज्ञान में चैप्टर नंबर 6 जैविक क्रियाओं में आगळनो सवाल जोईशुं। आगळनो सवाल छे कि रुधिर वाहिनीओ एटले शुं, तेमना प्रकार समझाओ। रुधिर वाहिनीओ एटले शुं, तेमना प्रकार समझाओ। बराबर समझो। पहलो मुद्दो के हृदय अने अंगो थी हृदय तरफ रुधिरनुं वहन करती बंद पोली नळीओने शुं कहेवामां आवे छे? रुधिर वाहिनीओ। हृदय थी अंगो तरफ અને અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી પોલી નળીઓને રુધિર વાહિનીઓ તરીકે ઓળખાય છે। આ રુધિર વાહિનીઓ દ્વારા સમગ્ર શરીરમાં સુબામે છે પરિવહન પામે છે। સુબામે પરિવહન એટલે કે રુધિરનું પરિવહન થાય છે। રુધિર વાહિનીઓના ત્રણ પ્રકાર, એમાં પહેલો પ્રકાર છે धमनियो। कयो प्रकार? धमनियो। तो धमनियो में जोईशु धमनी शू काम करे, तो हृदय थी शरीर ना विविध अंगों तरफ रुधिर वहन करती रुधिर वाहिनीओ ने धमनियो तरीके ओळखाय छे। बराबर ध्यान राखजो। हृदय थी शरीर ना विविध अंगों तरफ तथा रुधिर वहन करती रुधिर वाहिनीओ ने शू कहेवामां आवे छे? धमनियो तरीके ओळखाय छे। तेमां रुधिर ऊंचा दबाणे वहन पामे छे, माटे धमनियोनी दीवाल केवी होय छे? जाड़ी होय छे अने स्थितिस्थापक होय छे। धमनियोनी दीवाल केवी? जाड़ी अने स्थितिस्थापक होय छे। धमनियो रुधिर केशिकाओमां शुं पामे छे? अंत पामे छे। जे ऑक्सिजन युक्त रुधिर वहन पामे छे, अपवाद रूपे फेफसा में फुफ्फुस धमनी में ऑक्सीजन विहीन रुधिर वहन पामे छे। अपवाद तरीके कही? फुफ्फुस धमनी में ऑक्सीजन विहीन एटले क्यूँ? कार्बन डाइऑक्साइड युक्त रुधिर वहन पामे छे। आगळ जोईशुं बीजो प्रकार, शिराओ। कयो प्रकार छे? शिराओ। હવે શિરાઓને કોને કહેવાય? તો શરીરના વિવિધ અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી રુધિર વાહિનીઓને શિરાઓ તરીકે ઓળખાય છે। શરીરના વિવિધ અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી રુધિર વાહિનીઓને શું કહેવાય છે? શિરાઓ કહે છે। તેમાં રુધિર પ્રમાણમાં ઓછા દબાણે હોય છે, માટે શિરાઓની દિવાલ કેવી હોય છે? પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે। કેશિકાઓ જોડાઈને શું બનાવે છે? શિરાઓ બનાવે। શું બનાવે? શિરાઓ। અને શિરાઓ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે, પરંતુ અપવાદ તરીકે ફુફ્ફુસ શિરામાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે। અપવાદ તરીકે કોણ? ફુફ્ફુસ શિરામાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે। ત્રીજો પ્રકાર જોઈશું, રુધિર કેશિકાઓ। અંગો અને પેશીઓ પાસે પહોંચી ધમની ને વધુ ને વધુ નાની નાની વાહિનીઓમાં શું થાય છે? વિભાજિત થાય છે। અંગો અને પેશીઓ પાસે પહોંચી ધમની વધુ ને વધુ નાની વાહિનીઓમાં વિભાજિત થાય છે, તેથી બધા કોષોની સાથે રુધિરનો સંપર્ક પણ થઈ જાય છે। સૌથી નાની વાહિકાઓની દિવાલ એકકોષીય જાડાઈ ધરાવે છે, તેને રુધિર કેશિકાઓ તરીકે ઓળખાય છે। સૌથી નાની વાહિનીઓમાં દિવાલ એકકોષીય ધરાવે, તેને શું કહેવાય? રુધિર કેશિકાઓ કહે છે। રુધિર તેમજ આસપાસના કોષો વચ્ચે પદાર્થોનો વિનિમય
રુધિર કેશિકાઓની પાતળી દિવાલ વડે થાય છે. કોના વડે થાય? રુધિર કેશિકાઓની પાતળી દિવાલ વડે. આગલો સવાલ, જ્યારે આપણને ઈજા થાય અને તે સ્થાનેથી રુધિર બહાર વહન પામે ત્યારે તેને અટકાવ કેવી રીતે થતો હશે? કઈ રીતે તેનો અટકાવ થાય છે? પહેલો મુદ્દો, આપણને ઈજા થાય અને રુધિર વાહિની તે સ્થિતિમાં રુધિર સ્ત્રાવ થવા લાગે છે, એટલે કે એની અંદરથી વહેવા માંડે છે. આમ રુધિર ઘંટાવાની ક્રિયા દ્વારા રુધિર સ્ત્રાવ અટકાવવામાં, રુધિર ઘંટાવા માંડે. સામાન્ય રીતે રુધિરના વધુ સ્ત્રાવથી દબાણમાં ઉણપ આવે છે અને તેના પરિણામે રુધિર ધકેલવાની કાર્યક્ષમતામાં હંમેશા શું થતો હોય છે? ઘટાડો થાય છે. આ સ્થિતિને અટકાવવા રુધિરના ત્રાક કણો, બરાબર યાદ રાખજો કયા ત્રાક કણો, જે રુધિર સાથે સમગ્ર શરીરમાં પરિવહન પામતા હોય છે, તેઓ રુધિરને જ્યાં રુધિર સ્ત્રાવ થતો હોય તે સ્થાને એકત્રિત થઈ જાય, ઘંટાઈ જાય, ક્રિયામાં મદદરૂપ થાય છે. આ રીતે ઈજા સ્થાને રુધિરના માર્ગને શું કરે છે? અવરોધે છે. આગલો સવાલ અગત્યનો, લસિકા એટલે શું? તે કેવી રીતે નિર્માણ પામે છે? લસિકા એટલે શું? તે કેવી રીતે નિર્માણ પામે છે અને તેના કાર્યો જણાવો. તો લસિકા કોને કહેવાય? પહેલો મુદ્દો, લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન એટલે રંગ વગરનું પ્રવાહી છે. કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો પેશી કોષોના અવકાશમાં આવે છે. આ રીતે લસિકા શું પામે છે? નિર્માણ પામે છે. લસિકા રુધિરના રુધિર રસ જેવું જ હોય છે, પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે. પ્રોટીન કેવું હોય છે? ઓછી માત્રામાં. બાહ્યકોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે. અનંતે મોટી શીરામાં લસિકા શું થાય છે? મિશ્ર થાય છે. હવે આવે છે એના કાર્યો. શું જોવાનું છે? કાર્યનો પહેલો મુદ્દો, નાના આંતરડામાં પાચી ચરબીનું શોષણ અને વહન કરે છે. અને બીજો મુદ્દો, બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહ ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલવાનું કાર્ય કરે છે. આ બધા જ સવાલ વ્યવસ્થિત લખવાના છે, તૈયાર કરવાના છે અને સમજવાના છે. લોકડાઉનનો પિરિયડ ચાલે છે, બરાબર સમજો. આ ફરીથી પાછું ચાલવાનું નથી, તૈયારી વ્યવસ્થિત કરજો, બરાબર. તમે ધોરણ 10માં છો તે બરાબર વિચારજો. થેન્ક યુ વેરી મચ.